જય વસાવડા અને પ્લેનેટ જીવીની યુટ્યુબ ચેનલ એટલે અલગ અલગ વિષયોનો ખજાનો, તો બસ સબસ્ક્રાઇબ કરો અને જલસા કરો. દોસ્તો, હું જય વસાવડા અને પ્લેનેટ જીવીમાં વધુ એક સ્પેશિયલ એપિસોડની અંદર આપ બધાનું સ્વાગત છે. મિત્રો, સુરેશ જોશી શતાબ્દીની પૂર્ણ થવા જઈ રહી છે. હું જ્યારે રેકોર્ડ કરી રહ્યો છું ત્યારે ખાસ મેં ધ્યાન રાખ્યું છે કે આ વાત તમારી સામે 30મી મે નો ઉઘાડ થાય ત્યાં પહોંચે, એટલે કારણ કે એ એમનો 100 વર્ષ, 101મો જન્મદિન અને 100 વર્ષ એમને પૂરા થાય. 1921માં એમનો જન્મ 30 મે, અને એમણે વિદાય લીધી 6 સપ્ટેમ્બર 1986માં. ઘણો સમય થઈ ગયો એને પણ મને યાદ છે જ્યારે એ હતા ત્યારે બે સુપરસ્ટાર્સ જેમ સામસામે હોય એમ, ક્લાસ અને માસના બે સુપરસ્ટાર્સ ગણાતા. ચંદ્રકાંત બક્ષી માસમાં ખૂબ લોકપ્રિય અને સુરેશ જોશી પણ ખરા. બક્ષીનું સાહિત્ય સર્જન અને ઉત્તમ વાચક, દુનિયાભરના પ્રવાહોથી પરિચિત, પણ એમને લોકો સાથે ડાયલોગ કેમ કરવો અને એમાં ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ્સ લઈને કેમ આવવું અને કોલમના માધ્યમથી કેમ વ્યક્ત થવું એ આવડતું. અને સુરેશભાઈ છે એ લેખકોના લેખક હતા, એટલે એ જરા જુદી દિશાની અંદર એમણે પ્રગતિ કરી. પણ મને યાદ છે એકવાર સૂર્યકાંત હોટલમાં ચાની ચુસ્કીઓ લગાવતા રાજકોટમાં બક્ષી સાથે અમે 2-5 મિત્રો બેઠા હતા અને એ સંવાદ થતો હતો. એમાં મેં પૂછી લીધું વાત વાતમાં કે તમારે સુરેશ જોશીને, હવે આમ સામાન્ય રીતે એવું લગાતું કે ભાઈ સામસામા બે મોટા હોય, આમ જેમ આમિર ખાન શાહરૂખ ખાન સાથે ફિલ્મ નથી કરતા એ ટાઈપનું. પણ બક્ષીએ સરસ જવાબ આપેલો. એમણે એમ કહેલું કે ભાઈ આવા દુશ્મનો ક્યાં મળે છે. દુશ્મન શબ્દ એમણે લાડમાં કહેલો, એકચ્યુઅલી કે દુશ્મન એટલે કઈ, પેલા જેમ જૂના જમાનાના પશ્ચિમની અંદર દ્વંદ્વ યુદ્ધ ડ્યુઅલ થતા સામસામી તલવારબાજી લઈને પટાબાજી કરવાના, એવા દુશ્મનની વાત એ નહોતા કરતા. પણ એમની વાત જે હતી એ હતી કે ભાઈ આ કક્ષાનો જાણકાર માણસ કહેવાય જેની સાથે ઝઘડા કરવાની મજા આવે, જેની સાથે કંઈક એ આપણી ટીકા કરે તો એમાં મજા આવે, અને એ કદાચ કાન ખેંચે તો એમાં પણ મજા આવે. એ લેવલ તો હોવું જોઈએ ને સામા માણસનું. હવે અત્યારે આપણે જોઈએ જ છીએ સુરેશ જોશીને સમજવામાં અને સમજાવવામાં પણ તકલીફ શું પડે. એક તો એમના શબ્દો બહુ અઘરા, અટપટા. એમના સંગ્રહોના ટાઇટલ તમે જુઓ ને, છિન્ન પત્ર, જનાંતિકે. હવે આવું બધું તો આજે બોલીએ તો એમને લોકો આ વિડીયો પણ બંધ કરી દે કે આ બધું શું ચાલુ કરી દીધું અચાનક. અઘરું લાગે, અટપટું લાગે. આપણી જ ભાષાના શબ્દ છે, આપણે જે સંસ્કૃતના વખાણ કરીએ છીએ એમાંથી જ ઉતરેલા છે, પણ છતાં આપણને હવે સમજવા અઘરા લાગે. પેઢી બદલાઈ ગઈ. અને સુરેશભાઈ એ લેવલના માણસ હતા કે એ આ પરિવર્તન સમજતા હતા. એવું નહોતું કે આ પરિવર્તન વિશે એમને કંઈ ખ્યાલ નહોતો. એમણે એક પુસ્તકના આમુખની અંદર એવું લખેલું પણ છે કે ખરેખર જે સાહિત્ય છે એ મહત્વનું નથી કે કાળ જઈ ટાઈમલેસ તમે કહો તો કેટલું લાંબુ ચક્યું, પણ એ મહત્વનું છે કે નવી પેઢીમાં એ કેવું રૂપાંતરિત થયા કર્યું, નવી પેઢીએ એને કેવી રીતે પોતાનામાં સમાવી લીધું ને પોતાની રીતે રિટોલ્ડ કર્યું. જેમ મહાન જે કવિતાઓ કથાઓ છે એ પોતાની રીતે રિટોલ્ડ થાય છે. આજે આપણે રામાયણ મહાભારતના સંદર્ભો જોઈએ તો કોઈ કઈ સંસ્કૃતની અંદર આખે આખું રામાયણ મહાભારત વાંચી નથી બેસતું, પણ એ રિટોલ્ડ થાય છે પોતપોતાની રીતે અને એમ ટકે છે. એ હજારો વર્ષોની ધારાઓમાં ટાઈમલેસ બને છે. શેક્સપિયરની કથાઓનું પણ એવું જ છે. રોમિયો અને જુલિયટ આખે આખું શેક્સપિયરિયન કેટલાય વાંચ્યું, પણ એની કથાઓ કેટલી બધી વખત ફિલ્મોના માધ્યમથી અલગ અલગ બીજા વાર્તાઓના માધ્યમથી આપણી સુધી પહોંચતી રહે છે. તો આજે વાત છે, એ વાત ઇમ્પોર્ટન્ટ છે સુરેશ જોશીને સમજવા માટે કે અઘરું લાગે, અટપટું લાગે, પણ નક્કર છે, મજબૂત છે અને એકદમ અસલી દૂધ ઘી ઘણી વખત પચે નહીં એવી અત્યારની જનરેશનમાં આપણે હાલત પણ જોઈએ છીએ. મને ઘણા બધા મિત્રો મોકલે એમની રચનાઓ, અને મને, હું તો કંઈ એવો માણસ છું કે સતત લોકો સાથે કનેક્ટ થવાનો પ્રયત્ન કરતો હું, પણ મને ખ્યાલ આવી જાય કે આમ લાગણી સાચી છે પણ રચના કાચી છે. કારણ કે આવું કંઈ વાંચ્યું નથી, આવું કંઈ જોયું નથી. સુરેશ જોશીના જમાનામાં જ્યારે મારા જન્મ પહેલાંનો એ જમાનો હતો, પણ એમણે જે ટ્રેન્ડ સેટર બન્યા જે બાબતના, કિરકે, કામુ, પછી કાફકા, કિરકેગાર્ડ, આ બધા લોકોએ જે કામ પશ્ચિમની અંદર કર્યું એ સુરેશ જોશી અહીં કર્યું, અને એ ચેતનાઓ અહીંથી આવ્યા. પાબ્લો નેરુદા, રિલકે, આ બધાના નામ પણ ગુજરાતી સાહિત્યકારોએ સાંભળ્યા નહોતા. એ વખતે એવું ના હોય કે બધાએ ન સાંભળ્યા હોય. એમ તો નિરંજન ભગત પણ હતા આપણી પાસે, ઉમાશંકર જોશી પણ હતા, પણ હું ઇન જનરલ વાત કરું છું કે એમાંથી ટ્રેન્ડ આવ્યા. અને રેમઠ ને લાભશંકર ઠાકર ને મધુરાય ને તમે નામ મૂકો ને તમને અલગ 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 ચેતનાઓ મળે. રાવજી પટેલ, ચીનુ મોદી, કેટલા બધા લોકો, અને પછી પોતપોતાની રીતે કોઈ લોકપ્રિય થયા, કોઈ અલોકપ્રિય રહ્યા, અને પોતપોતાની રીતે પણ સુરેશ જોશી એ વસ્તુના ધારા અસુર્ય લોકવાળી, અસુર્યોનું વાત એ પણ લઈને આવેલા, જેના ઉપરથી આખું આમ જુઓ તો એ મૂળ ઉપનિષદનો શબ્દ, એમનું સંસ્કૃતનું જ્ઞાન પણ સરસ, અને જણાંતિકે શબ્દ એવું આપણે બંગાળીનું જ્ઞાન સરસ, કારણ કે એનો મૂળ અર્થ થાય કાનમાં થયેલું મધુર ભાષણ, વિસ્પરિંગ, કાનમાં કોઈક આપણને કહી જાય.
અને એક કેપેસિટી એમનો એવું લખવાની એમની કેપેસિટી હતી. મારે તો થોડુંક પઠન કરવું છે એમને યાદ કરીને. શતાબ્દી આવા ભળકટ સર્જકની આ લેવલનું કામ એમણે અંગ્રેજીમાં કર્યું હોત તો એમના નામના મ્યુઝિયમો હોત, પણ એમણે ગુજરાતીમાં કર્યું. વિસરાઈ ગયા, જીવતા હતા ત્યારે પણ ઘણા લોકોને સમજાતું નહોતું, ઘણા લોકોને. હવે ઘટનાનો લોપવાળી વાર્તાઓ લખતા, હવે એ સ્વાભાવિક છે, ઘટનાના લોપવાળી વાર્તાઓ કે બહુ લોકપ્રિય થાય પણ નહીં. લોકોને ઘટના ગમે, વાર્તા રસ એટલે જ ઘટના. પણ એમાંથી ઘટના કાઢીને પણ પાત્રોને ઉપસાવવાના, પરિસ્થિતિને ઉપસાવવાની, વર્તમાનની ક્ષણને ઉપસાવવાની એક કળા હતી. એટલે એમનું થોડુંક પઠન કરતી વખતે હું ધ્યાન રાખું છું તમારી સામે કે એ પઠન થોડુંક અટપટવું લાગશે કદાચ, ક્યાંક વચ્ચે વચ્ચે હું ટાપશી પુરાવતો જઈશ તમને સરળ લાગે, પણ જરાક આપણો સ્વાદ ચાખો. કોકવાર કોઈક નવી વાનગીએ ચાખવી જોઈએ ને આપણે. આમ બધું જૂનું જૂનું ભાવતું ને ભાવતું, ફાવતું ને ફાવતું જ ખાધા રાખીએ, એનો કઈ વાંધો વિરોધ નથી. પણ નવું ચાખો, થોડોક બિટર ટેસ્ટ લાગે, થોડોક નવો ટેસ્ટ લાગે, કદાચ નય ભાવે, થોડુંક મમળાઓ. ઘણી વખત એને પાછળથી એની મજા આવે. હું તો ડ્રિંક નથી લેતો, પણ મારા ડ્રિંક લેનારા મિત્રો કહેતા હોય છે કે એમાં સ્વાદની મજા નથી, પણ એની પાછળ જે કિક આવે છે એની મજા છે. એમ આ પ્રકારનું સાહિત્ય છે ને, એ કદાચ સ્વાદની અંદર તમને બહુ સ્વાદિષ્ટ નથી લાગે, પણ એની પછી કંઈક કિક આવે એની અંદર, કારણ કે એમાં એક ચેતનાનો અવાજ સંભળાય તમને. તમે એની અંદર સર્જકતાની મૌલિકતા દેખાય, ધસમસ વહેતી. અને એટલે સુરેશભાઈ, મેં જે વાંચ્યા બધા કંઈ મને સમજાયા એવા બ્રહ્માવું નથી, એ પણ બહુ એમાં પ્રામાણિક હતા. એમણે ઘણી વખત લખ્યું જ છે કે ભાઈ પોતાની જ વાત બધી એક જ સરખી લાગે એવા જ સર્જક જે થાય તો સર્જકનું મૃત્યુ થઈ જાય જીવતે જીવ જ. એટલે એ પણ નવીનતાના આગ્રહી, આપણે વાત કરીએ એમ નવી પેઢી નવી રીતે એમની વાતને પરખે, સમજે, જોવે, જાણે, માણે એ વિષય એ લે. પણ આપણે કેટલું પઠન કરીએ અને એ પઠનથી એમને અંજલિ આપીએ, અને પછી જો તમને રસ પડે તો સમગ્ર સુરેશ જોશીનું સાહિત્ય આનંદ પડે એવી વાત કરું. એકત્ર ફાઉન્ડેશન નામની એક સંસ્થાએ વેબસાઇટ બનાવીને ઓનલાઈન પણ મૂકી દીધું છે. તમારે કોઈ લાઇબ્રેરીમાં જઈને પુસ્તકો ફંફોસવાની જરૂર નથી, તમે ઓનલાઈન ફ્રી ઓફ ચાર્જ વાંચી શકો, ફ્રી ઓફ ચાર્જ. તો એ છે જ. તો સુરેશ જોશી ઓવર ટુ, હવે હું જો બોલું છું એમનું, એમની વાતનું પઠન કરું છું, એમના નિબંધો, એમની અધૂરી રહી ગયેલી નવલકથાનો મુસદ્દો એવું બધું કરીને પણ લખે, તો એમના કેટલાક સાહિત્યનું પઠન કરું છું. જાણી જોઈને બધી કૃતિઓના મૂળ સોર્સનું કે એનું નામ હું નથી આપતો, ક્યાંય જરૂર પડે તે આપીશ, પણ તમે સાંભળો ખાલી, તમે એને માણવાની કોશિશ કરો. વરસાદથી નાના નાના ખાબોચિયા ભરાઈ ગયા છે તે અહીં બીજા માળે બેઠો બેઠો જોઉં છું. હવે વરસાદની વાત આવે એટલે આપણે ત્યાં ટિપિકલ વર્ણનોની બધાને ટેવ પડી ગઈ છે, આવું જ વર્ણન હોય વરસાદની વાત આવે ત્યારે. હવે સુરેશ જોશી શું કરે છે, અવાજ એ બોદા બોદા સંભળાય છે. સેજ આંગળી અડાડો તો એ બધા સિગરેટ પરની રાખની જેમ ખરી પડે. જો આ સાહિત્ય સર્જન કરવું હોય ને તો આવી થોડુંક તમારા કલ્પનો લઈ આવો, તમારા ઓબ્ઝર્વેશન લઈ આવો. વરસાદ વિશે જે લખાઈ ગયું એ લખાઈ ગયું, સરસ લખાણું, રોમેન્ટિક લખાણું, સરળ લખાણું. તમારે અઘરું જ કરવું એવું જરૂરી નથી, એમ અઘરું કરવાથી સુરેશ જોશી નહીં થઈ જવાય. સુરેશ જોશી પોતાનું નિરીક્ષણ જાતે લઈ આવતા, પોતાની અંદરની જે વાત હતી એ જાતે લઈ આવતા. એમનો એક વિષાદ, એમનો એક અજંપો હતો તો એ પોતિકો હતો. એમના ઇન્ટરવ્યુઝ પણ તમે વાંચો તો મજા આવે એ બાબતે. તો સેજ આંગળી અડાડો તો એ બધા અહીં સિગરેટ પરની રાખની જેમ ખરી પડે. અહીં તું આવે તો હું તને એક અક્ષર નહીં બોલવા દઉં. તારો અવાજ આમ ખરી પડે મને તે નહીં ગમે. શેરીના દીવાનું અજવાળું ખાબોચિયામાં પુરાઈને અકળાય છે, તને ખબર છે એવું છે. આંસુથી ડોળાયેલી તારી આંખોમાં કેદ થયેલું અજવાળું મુક્ત કરતા મને શું શું વીત્યું હતું. તારી આંખમાં સરુના વૃક્ષોની વિથિકાને વિસ્તરતી જોવી દમે છે. વિથિકા એટલે તમને વચ્ચે અટકીને સમજાવું, વિથિકા એટલે તમે એવા ફોટોગ્રાફ્સ જોયા હશે કે જેમાં બે બાજુ આ વૃક્ષોની લાઈન હોય અને વચ્ચે એક રસ્તો ચાલતો હોય, જોવા બહુ ગમે, ઘણા વોલપેપર તરીકે રાખે. આ જે દ્રશ્ય છે ને એને વિથિકા કહેવાય. આ આપણી જ ભાષાનો શબ્દ છે, પણ આપણે આપણી સંસ્કૃતિની વાતો ખાલી અહોભાવથી કરીએ છીએ, અભ્યાસથી નથી કરતા. એ વિથિકાઓમાં થઈને ચાલ્યો જતો હું ત્યારે સરુની શાખાએ શાખાએ મારે માટેનો સંદેશો ઉચ્ચારાતો હોય. આંસુથી તું બધું વહાવી દે છે ત્યારે આંસુની ભંગુર દિવાલ વચ્ચેના શૂન્યના પડઘાને ઝીલવા હું મથું છું ખરો, પણ મને સમજાઈ જાય છે કે આંસુ જે આપે તે આંસુ દ્વારા જ ઝીલી શકાય. ફરી વાર આ અટકો, કદાચ પેલું બધું ઉપરથી ગયું હોય કાંઈ વાંધો નહીં, એ જેને સમજાવ્યું હશે એને સમજાવ્યું હશે. એ એક ભાવ છે, એ ભાવ જગત છે, અને ભાવ જગતની અંદર એક વરસાદ સાથે જોડાયેલો વિષાદ છે, પણ આ લગી યાદ સાવન કી ફિર વો જડી હે વાળો વિષાદ નથી.
પણ આજે વાત છે કે વિચાર કરો કે કેવી સરસ મજાની વાત છે કે આ આંસુ જે આપે તે આંસુ દ્વારા ઝીલી શકાય, અને એ એટલે ભાવ જે છે એ ભાવથી જ ઝીલાય, એમાં શબ્દો ખરી પડે. મને બહુ જ કરુણતા કોઈક દ્રશ્ય જોઈને થઈ હોય એનું, એના વિશે તમારી સાથે વાત કરું ને તમને એવી જ કરુણતાનો ભાવ મારી વાત સાંભળીને, મારી કોઈ લેખ વાંચીને કે પ્રગટે, તો એ કરુણતા તમે પણ વ્યક્ત નહીં કરી શકો પૂરેપૂરી. આપણે બંને સ્પીચલેસ હોઈશું એ કરુણતા પૂરતા, એ વાત છે આની અંદર. અને પછી આગળ કહે છે કે ને મારા આંસુ તો મારું ગામ છોડ્યું ત્યારે મારી મારા ગામના પાતાળ ઝરણાને સોંપીને આવ્યો છું. દાદાજીએ કહ્યું હતું, હવે તું મોટો થયો, હવે આંખમાં આગ શોભે. આંસુ ન શોભે, જુવાનીની વાત, આંખમાં આગ શોભે, આંસુ ન શોભે. માટે જે કઈ આંસુ રહ્યા છે તે પાતાળ ઝરણાને સોંપી આવ. આથી તું જે આંસુથી આપે છે તે મારાથી ગ્રહી શકાતું નથી. એમાં થોડુંક ઝીલાય છે પવનમાં, થોડુંક જળમાં. અહીં બારીની જગ્યાએ તારી આંખ ઝડી દઉં તો, જો રોમેન્ટિસિઝમ પણ જુદા પ્રકારનું, અહીં બારીની જગ્યાએ તારી આંખ ઝડી દઉં તો, અત્યારે તો મારી ઓરડી આંધળી લાગે છે, તું નથી એટલે મારી ઓરડી આંધળી લાગે છે. ખૂણામાંના ખુરશી ટેબલને બાજુમાંનો ખાટલો આંધળાવો એકબીજાને હાથ વડે ફંફોસીને જુએ તેમ પોતાના પડછાયાઓને લંબાવીને એકબીજાને શોધે છે. ખુરશી ટેબલને ખાટલાના પડછાયા લંબાઈ છે એટલે જીવન એટલું બધું આમ થઈ ગયું છે ને, બેઝિક એટલું બધું થઈ ગયું છે, સ્ટેટિક અટકી ગયું છે, પોઝનું બટન લાગી ગયું હોય એક સરખી ઘટવાળ કંટાળાજનક. કદીક કદીક એમને વચ્ચે મારા પડછાયાની ઠોકર લાગે છે. હું વચ્ચે ચાલતા ચાલતા જાઉં છું એ મારા પડછાયાની એમને ઠોકર લાગે છે. પણ આ આંધળી ઓરડી વિશે તને ફરિયાદ નથી કરતો. દરેક એકાંત આંધળું હોય છે. ક્યાં વાત, ક્યાં વાત, દરેક એકાંત આંધળું હોય છે. અંધતાના અંતહીન સમુદ્રમાં કશુંક મૂલ્યવાન મોતી તાગવા મેં ઝંપલાવ્યું નથી. મારા નક્કર અંધકારને ઓગાળવા જ મેં એમાં ડૂબકી મારી છે. મારા અંધકારને માંજીને ઝગઝગતા હીરા જેવો કરી આપશે. પછી તું એને સ્વીકારશે ખરી, કે પછી રખે ને હીરો ચૂસવાનું મન થઈ આવે એ બી કે નહીં સ્વીકારે. આ સુરેશ જોશી, હીરો ચૂસે એટલે શું થાય, જૂના જમાનાની એવી દંત કથા છે. આ જે સર્જકતા હોય ને એની અંદર મિથકનો બહુ મોટો પ્રભાવ હોય, એટલે માયથોલોજીકલ સ્ટોરીઝના રેફરન્સીસ આવે. આપણી કરુણતા એ હોય કે આપણે જે રેફરન્સીસ આપીએ એ અંગ્રેજીવાળા સમજી ન શકે, કારણ કે એમની માયથોલોજીકલ સ્ટોરીઝ જુદી છે. એટલે કદર ત્યાં થાય પણ એને એ રેફરન્સ સમજાય નહીં. અહીં આપણે એ રેફરન્સ આપીએ તો અહીં હવે એવી આખી એક વાત આવી ગઈ છે કે બધા પોતપોતાના પોલિટિક્સની કથાઓ હોવાથી ઊંચા જ નથી આવતા, કે આવા બધી કથાઓના રેફરન્સ સમજવા પૂરતા પોતાની જાતને વિસ્તારે એટલો અભ્યાસ કરે. એટલે સર્જક જે સાચો હોય તો બે બાજુથી મરો થાય, ન આ રેફરન્સમાં પશ્ચિમમાં કદર થાય ન પૂર્વમાં કદર થાય. અને એ વિચાર કરો કે એ અંધકાર ઝગઝગતા હીરા જેવો થાય પછી તું એને સ્વીકારશે ખરી, એટલે આ એકાંતની વાત છે. હવે આ જ પુસ્તકના અંતિમ પ્રકરણમાં, મેં તમને કહ્યું પહેલું પ્રકરણ છિન્નપત્રનું, અને પછી અંતિમ પ્રકરણ આ જ સૃષ્ટિના મુખ્ય આવજોની વિદાયવાણી છે. હવા હિપકા ભરે છે. જો ન સમજાય તો એ તમને આમ કલ્પનાઓથી એક વાતાવરણ ઊભું થઈ જશે તમારી સામે. હવા હિપકા ભરે છે, તડકો અહીંથી અહીં તહી ઠોકર ખાય છે. જે એક એક નેગેટિવ ઘટના બને, એક આઘાતજનક ઘટના બને તો શું થાય આપણી આસપાસ, એ આમ આપણે વ્યક્ત ન કરી શકીએ, પણ આવો સારો સર્જક હોય ને એ વ્યક્ત કરીને તમને બતાવે. તડકો અહીંથી ઠોકર ખાય છે. ઘરના ખાંચાઓ વચ્ચે ભીંસાતો કચડાતો અવકાશ મૂંગી ચીસ પાડે છે. બારીઓએ પોતાની આંખ ફોડી નાખી છે. તું આવતો આંખ મારી આંખ જેવી લાગે એ તે શરૂઆત થઈ હતી અને હવે અંત આવે છે. બારીઓએ પોતાની આંખ ફોડી નાખી છે. શિરચ્છેદ કરેલા શબ્દોના પ્રેત અહીંથી અથડાતા ફરે છે. શબ્દો છે પણ એમાં કઈ દમ નથી રહ્યો, કારણ કે મજા નથી રહી જીવવાની. અસંખ્ય મનુષ્યોના ટપકા ભેગા કરીને કોઈ કશીક નવી લિપિ ગોઠવવા મથી રહ્યું છે. અસંખ્ય મનુષ્ય મેટ્રિક્સ, વિચાર કરો, મેટ્રિક્સ ફિલ્મ તો બની એ નહોતી. સુરેશ જોશી આ બધું લખ્યું 60s 70s દાયકામાં ત્યારે, પણ આ મેટ્રિક્સ વાળી વાત છે કે આપણે બધા એક મેટ્રિક્સની અંદર પુરાયેલા છે અને એક આખું ટોળું એક સરખી રીતે એક જ સરખી આમ તેમ ફેરે રાખે છે, પણ એને ખબર નથી કે આપણું શું ક્યાંથી આવ્યા, ક્યાં જવાના, શું છે. અંધ સૂર્યની આંગળીઓ કશુંક ફંફોસી રહી છે. સાંજના છેડે પાછા ફરીને આપણે આજે બારણાનું કરું ઠોકીશું. બારણું ખુલશે, અંદર કોને જોઈશું? કદાચ આવજો કહેતો નિશ્વાસ આપણા કાનમાં ગરજી ઉઠશે અને ફરી એક પવનના ધક્કાથી બારણા વસાઈ જશે. કોઈ જતુર્યું
એ સ્વજનની વિદાય પણ હોઈ શકે, એ અંદરની કોઈ સરસ મીઠાશની વિદાય પણ હોઈ શકે, એ પ્રીતની વિદાય પણ હોઈ શકે, પણ કોઈ જતુર્યું એનું આ દુઃખ છે, એ ગુડ બાયનું આ વર્ણન છે. સાંજરે વખતે શેરીના દીવાઓની થરકતી જ્યોત ડાકણની જીભની જેમ લપકારા મારતી હાલી ઉઠશે. એ જીભ કયા શબ્દો ઉચ્ચારતી હશે? જળ પણ આજે ભયભીત થઈને નાસે છે. કોઈ આંધળો સાપ દર શોધતો દોડે તેમાં જળ આજે ક્યાંક લપાઈ જવાને દોડી રહ્યું છે. વૃક્ષોની છાયાને સંકેલી લેવા મથી રહ્યું છે. અને ધૂળની ડમરી ચક્રાકારે ઘૂમતી ઘૂમતી કશાક અજાણ્યા મંત્રનું રટણ કરી રહી છે. કઈક અવાજ આવે છે, ધૂળની ડમરી ચડી હોય ત્યારે એકદમ પવનનો સરસરાટ અવાજ આવે, એ કઈક મંત્ર ભણે છે, પણ કયો મંત્ર આપણે જાણતા નથી. વન ઉચાળા ભરીને ચાલી નીકળ્યા છે. હમણાં જ શહેરના માથા પરથી ચાલી નીકળશે. વન લીલાશ વિનાશ એ શહેરના માથા ઉપરથી નીકળી ગયા છે. પગ વાળીને બેઠેલા ઈશ્વરને એક નાનું જંતુ આવજો કહી રહ્યું છે. એનો અવાજ સાંભળીને ઈશ્વરની આંખમાં આંસુ જમી આવશે. આ બધા વચ્ચે તે શી માયા મને ફરી તારું નામ ઉચ્ચારવા પ્રેરે છે? આથી જ તો હું કહું છું કે તું મારા સંબોધનથી ક્યાંય દૂર જઈ શકવાની નથી. ચાલી જતા ચરણો વચ્ચે હું બેઠો છું, પણ એ પદક્ષેપ તારા નામના ધ્વનિને ખંડિત કરતો નથી. આથી જ તો આ સૃષ્ટિથી અળગારીને એનો વિષાદ હું જોઈ શકું છું, એ વિષાદ ભૂસી નાખી શકતો નથી. માટે જ એને જીરવવા માટે જિંદગી પર થોડાક શબ્દો મથતો રહ્યો છું. બધા આપણી કહાની આ જ છે, જે વિષાદ કાયમનો છે એને જીરવવા માટે આપણે થોડા થોડા શબ્દો શોધતા રહીએ છીએ. પણ એ શબ્દોથી તારીને મારી વચ્ચે અંતર પડે એવું મેં માન્યું નથી. આ સૃષ્ટિથી અળગા રહેવા છતાંય એના જ સૂરજચંદ્રના તેજ ઝીલવા પડે છે ને, એ તેજના આધારે જ બધું ઓળખવું પડે છે ને. મેં સંસાર છોડી દીધો એવું કહેનારા મહાત્મા હોય આ તો કરવું જ પડે. તારી આંખમાં પ્રતિબિંબિત થતી સૃષ્ટિથી હું તો સંતોષ માનું, પણ તારી દ્રષ્ટિને શી રીતે સીમિત કરી દઈ શકું? છતાંય મારા બે હાથની સીમાની બહાર તું જતી રહે ત્યારે કેવો અફાટ વિસ્તાર ભર્યો વિષાદ મારા હૃદયમાં ઘૂઘરી ઉઠે છે. એક બાજુથી બધી ફિલોસોફિકલ વાતો છે, પણ બીજી બાજુથી ફિઝિકલ તું મારી સાથે નથી. આપણો સ્વજન કોઈક જતું રહે તો આપણે મન મનાવીએ કે એમની યાદો આપણી સાથે છે, એમનો ચહેરો ને એમના ફોટોગ્રાફ ને બધું છે, પણ ફિઝિકલ તો નથી ને, એની આ કરુણતા છે. એકવાર તું એને કાન દઈને સાંભળે તો મારાથી તસુભાર દૂર થવાનું નામ નહીં લે. પણ માલા, જેમ જળનું બિંદુ જળમાં એકાકાર થાય તેમ એકાકાર થવાની આપણી સાધના કદાચ જન્મો જન્મ વિસ્તરવાની હશે. આથી જ અધિરાય છતાં તારા ચરણ ગૌર ચરણો કેટલી બધી માયા છે મને એની દિશા બદલવાનું દુઃસાહસ મેં કર્યું નથી. તારો હાથ સૌ પ્રથમ મારા હાથમાં ઢળ્યો નહોતો, તારા ચરણો સૌ પ્રથમ મારી દિશામાં વળ્યા નહોતા, એનું સ્મરણ પણ મારા આ જન્મનો એક શ્રાપ છે. મેં તને ઝંખી પણ તે મને ન ઝંખ્યો, મને તું ગમી ગઈ પણ તને હું ન ગમ્યો, મને પ્રેમ થયો પણ તને ન થયો. આ બહુ દેશી સાદી આજના જમાનાની વાત મેં તમને કરી, પણ હવે એ જ વાત આ હું જો બોલી ગયો એની અંદર છે કે ભાઈ તારો હાથ પેલા મારી હાથમાં નહોતો, પેલા તારા ચરણ મારી દિશામાં નહોતા, અને મને ખબર છે પણ એ મારો શ્રાપ છે, એ સદા મારી શિરામાં ધખ્યા કરે છે, પણ એથી મેં તને દજાડી છે. એટલે હું કઈ એસિડલિંગ નથી આવ્યો, હું કઈ માથાકૂટ કરવા નથી આવ્યો, હું કઈ તારા ફોટા ફેરવીને દુનિયાને કહેવા નથી ગયો, મેં તને નથી દજાડી. તો આ જે વાત છે એ સુરેશ જોશી છે. સુરેશ જોશીનું જનાંતિકેમાંથી કેટલુંક પઠન કરું, કેટલુંક અહોબત કિમ આશ્ચર્યમાંથી થોડાક થોડાક પેરેગ્રાફ તમને સંભળાવી દઉં, એટલે ખબર પડે કે કેવા કેવા વિચારો એમની પાસે હતા અને કેવી કેવી સરસ રીતે એ કહેતા. એ વિધાતાને ઉલ્લેખીને પણ એવું કહી શકે કે વોટ વોઝ ઇફ યુ હોન્ટેડ સો ફાર ધેટ વી મસ્ટ ડ્રીમ ઓફ ઇટ ઓલવેઝ એન્ડ ડાઈંગ ઓફ અવર ડ્રીમિંગ એન્ડ એન્ડ ઓફ વોટ અધર સ્ટેટ ડુ યુ સ્પીક સો લો ધેટ વી કેન નોટ રિમેમ્બર ઇટ. તે જ અમને સપનાઓ આપ્યા અને તે જ અમારા કાનમાં કશું કેવું કહ્યું છે કે અમને યાદ નથી રહ્યું, અને છતાંય તને જ ખબર છે કે અમારે ક્યાં અંત આવવાનો છે, તો તું આ સપનાઓ જ શું કામ આપે છે અમને? અમને જુવાન અંતે તો જુવાન કરીને મજાઓ કરાવીને મોટા કરીને મૃત્યુ તરફ તારે લઈ જવાનું છે, તો આવું શું કામ કરે છે? જે પહેલેથી જ બધું કાન માંડીને સાંભળી ગઈ છે તેને એમ કરીને અર્પણ કરે પુસ્તક. આ પુસ્તકના અર્પણમાંથી લીધેલું કોટ છે મેં એમણે લખેલું. અને જોર્જ સેફારીસની કવિતા, હવે આવી બધી કવિતાઓ હોય આજકાલ જમાનામાં કોને યાદ રહે, પણ આપણે એ જવા દઈએ, આપણે સુરેશભાઈ પાસે પાછા પહોંચી જઈએ. તો આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઈચ્છીએ છીએ. દરેક માણસની આ ભૂખ હોય. આ એક નાનું અમરત્વનું પાસું છે કે ભાઈ મારા અંતરમાં જે આવ્યું એ હું શેર કરી દઉં. આ શેરિંગની ભૂખ છે આપણી,
એટલા માટે આપણે આ ફોટા શેર કરીએ છીએ, એટલા માટે હું આ વિડીયો બનાવું છું, તમારી સાથે શેર કરું છું. આપણા નાનકડા હૈયામાંથી જે છલકાઈ જાય તેને આપણે બીજા કોઈક અનુકૂળ હૈયામાં સંઘરી રાખવા ઈચ્છીએ. આ બે હૈયા સિવાય ત્રીજું કોઈ એ વાત જાણે નહીં, એ માટે એ વાત છે કર્ણમૂળ પાસે જઈને કહીએ, જે મેં તમને વાત કહી હતી કાનમાં જઈને કેવું. પણ હવે યુગ એવો છે કે બે હૈયા નહીં અનેક હૈયા તમને ન મળે તો તમે પહોંચાડી શકો. આ વાતની ખૂબી એ છે, હવે બે હૈયાની વાત છે છતાંય કોઈ ત્રીજું સાંભળે, અત્યારે કોઈ એવી વ્યક્તિ સાંભળતી હોય જેને આમાં કાંઈ રસ ન પડે અને કંટાળો આવતો હોય આ સાંભળતા સાંભળતા. આ વાતની ખૂબી એ છે કે કોઈ ત્રીજાની ઉપસ્થિતિમાં કહેવાતી હોય છે. એ ત્રીજામાં આથી ઉદ્ભવતા કુતૂહલ, ઈર્ષા, રોષ, એનો પણ રસ એ વાતમાં ઉમેરાય છે. હવે સમજાયું હું જે કહું છું? એ તમને કંટાળો કે ગુસ્સો આવે આ સાંભળતા સાંભળતા, કે આ શું માંડ્યું છે જય વસાવડાએ આજે આ સુરેશ જોશીનું, બસ તો એ પણ ઉમેરાયું ને, એ પણ એક અસર તો થઈ ને તમને, કંઈક તો અડ્યું ને આ વાતમાંથી. ઘણીવાર વાત તો નિમિત્તરૂપ હોય પણ એનાથી બીજાના કર્ણમૂળ સુધી પહોંચવાના આત્મીયતાને અધિકાર પ્રગટ થવાનું જે સુખ પ્રાપ્ત થાય એ જ સાચી પ્રાપ્તિ. આ જનસંકુલ જગતમાં જનવિરલ પણ નિબિડ આત્મીયતાથી સ્વભર દ્વીપોની ખોટ નથી. હવે આ બધું અઘરું લાગે, નિબિડ, ડાર્ક, નિબિડ અંધકાર, બરાબર, પણ જનસંકુલ જગત આ બધું છે જ જટિલ ને સંકુલ આ બધા શબ્દો. પણ આ જે વાત છે તર્ક અને તત્વના બે પાટા વચ્ચેની દોડ જેને સુરેશ જોશી કહે છે, એમાં જે વાત છે એ થોડીક સમજવાની કોશિશ કરજો મારી ભેગા આ પઠનમાં. હવે એમણે પોતાનું એક સ્મરણ લખ્યું છે અને એ જરા સરળ લાગશે, બાળપણની વાત છે પણ કેવું સરસ ઓબ્ઝર્વેશન છે, સાંભળો. એ આંબાવડિયા પર શાખિયા તૈયાર થાય છે એ સમાચાર વીજળી વેગે પ્રસરી જતા અમારી ટોળી નીકળી પડતી, રખેવાળને કેમ ભોળવવો, કેમ ખોટી દિશામાં દોડાવવો, કેમ આગલી હરોળમાં કોણ રહે, આ બધાની પાકી વ્યવસ્થા થતી વ્યૂહ રચાતો અને અંતે મિષ્ટ કેરીમાં સાહસની ઓર મીઠાશ ભેળવીને, જો મિષ્ટ કેરી, કેરીની તો મજા છે જ પણ કેરી જે સાહસથી મેળવી આંબાવાડિયામાં ત્રાટકીને, એ મીઠાશ ભેળવીને અમે થોડે દૂર રેલવેના પાટા પાસેના ઝરણની ઠંડકમાં ઉમરાના ઝાડની ઘટામાં એ આરોગવા બેસતા. એ પાતાળ ઝરણું અદભુત રસનું પણ ઝરણું હતું. એ ઝરણાએ ચિત્તમાં કેટલાય પાતાળ ઝરણાને ત્યાર પછી તો વહેતા કરી દીધા છે. બાલ્ય વયમાં ઇન્દ્રિયોના દ્વાર આગળ બાહ્ય જગત એવી તો ભીડ કરીને ઉભું રહેતું કે ન પૂછો વાત. એ જ્ઞાનનો કાળ નહોતો, જો બાળકોની વાસે વાત કરે છે. આવડો મોટો સર્જક આટલી બધી મોટી 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 અઘરી અઘરી લાગતી વાતો કરતા કરતા એબ્સર્ડ નાટકો જેવી દુનિયામાંથી બાળકોના મનને કેટલી સરસ રીતે સમજે છે, સમજો. એ જ્ઞાનનો કાળ નહોતો, એ વિસ્મયનો કાળ હતો. ઇન્દ્રિયોની અરસપરસની ઓળખ પણ તાજી જ શરૂ થઈ હતી. આંખ પાછળથી બધી ઇન્દ્રિયોને નેતા બનીને દોરે છે પણ બાલ્ય વયમાં આંખ કરતા સ્પર્શ કદાચ વધુ સતેજ હોય છે. ત્યારે જગત પોતાની ઓળખાણ મનને નહીં પણ શરીરને આપતું હોય છે. આથી જ આંખો જોવા છતાં બાળક હાથ, આંખેથી જોયા છતાં બાળક સાપને પણ હાથમાં પકડવા જાય છે. કેવું માઇન્યુટ, ઝીણું, બારીક ઓબ્ઝર્વેશન. આ ઓબ્ઝર્વેશન તમને કલાકાર બનાવે સાહેબ, આ ઓબ્ઝર્વેશન તમને સર્જક બનાવે. આ નિરીક્ષણ કરો તો સ્વાદ એ પણ સ્પર્શનો જ એક પ્રકાર કહેવાય. વનમાં કેટલાય અજાણ્યા ફળો જોડે ચાખી ચાખીને પરિચય કેળવેલો. આજે એના નામ કે કુળ ગોત્રની ખબર નથી, માત્ર એની સ્મૃતિ છે. પણ મોટા થઈએ તેમ શરીર મરતું જાય છે. ઠાઠડી પર ચડાવીને ફૂકી મારતા પહેલા તો આપણે આ ક્યારનું આપણે એને ફૂકી માર્યું હોય છે. શરીર આપણને પછી ગમતું નથી. પછી ઓલી મોટી મોટી ધાર્મિક ફિલોસોફી આપણે સાંભળવા માંડીએ, કાયા તો આ બધું શરીર તો કઈ છે જ નહીં ને, આ કાયા તો મેલ છે ને, આમ છે ને, જૂઠનો પુલિંદો છે ને, અને પછી આપણને શરીરની વાતો છે ને એ સામાન્ય લાગે છે અને અશરીરી વાતો છે એ બહુ આધ્યાત્મિક કહેવાતી વાતો છે એ બહુ એટ્રેક્ટિવ લાગે છે. અને એમાં ને એમાં એવા ગૂંચવાડે ચડી જઈએ છીએ કે નથી શરીરના રહેતા, નથી શરીરની પાર, અશરીરી લોકના રહેતા. તો અહીં તો શરીરનું મહત્વ છે, શરીરની મજા છે અને એ બાળપણથી પ્રકૃતિ આપણને આપેલી છે. તો જેમ મોટા થઈએ તેમ શરીર મળતું જાય છે. ઠાઠડી પર ચડાવી ફૂકી મારતા પહેલા તો ક્યારનું આપણે એને ફૂકી માર્યું હોય છે. સ્પર્શ અને સ્વાદની વાત કરવા જઈએ તો તે પ્રાકૃતતામાં ખપી જાય છે. આંખનું અને કાનનું જ આધિપત્ય વધતું જાય છે.
પછી મને ઘણા એમ કે તમે આવડા મોટા લેખક થઈને આવા કપડાં પહેરો છો, ટી શર્ટ પહેરો છો, આવડા મોટા લેખક થઈને આવે આમ છોકરીઓના ફોટા મૂકો છો, આવડા મોટા લેખક થઈને આવી વાનગીઓના ફોટા એમ કે ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરો છો. અરે યાર, શરીરનો જલસો છે, મને મજા આવે છે એટલે હું શેર કરું છું. પણ આ એ વાત સુરેશભાઈ કરે છે. તો એ જે વાત છે કે બાળકના જીવનખંડ નીતિની હકુમત નીચે આવ્યો હોતો નથી, બાળકનો જીવનખંડ નીતિની હકુમત નીચે આવ્યો હોતો નથી. આથી અસ્પૃશ્યતાના જટિલ નિયમોની કાંટાવાડ એને નડતી નથી. આપણા બાલ્યકાળની ઘણી સ્મૃતિઓ સ્પર્શની, સ્વાદની કે ગંધની સ્મૃતિઓ હોય છે. આ સ્મૃતિઓ શરીરની સ્મૃતિ છે. મન સ્વતંત્રપણે શરીરને, મનની સ્વતંત્રપણે શરીરને પણ એનું આગવું સ્મરણ હોય છે. મનના સ્મરણ જુદા, એમાં પછી બધો વિચારો ઉમેરાય, એમાં સર્જકતા ઉમેરાય, એમાં કલ્પના ઉમેરાય, ફેન્ટેસી ઉમેરાય, આપણે ન ધારતા હોય એવું કંઈક ઉમેરાય જાય. પણ શરીરની આગવી સ્મૃતિ છે. તો એ શરીરનું શું સ્મરણ છે? એવી સ્મૃતિથી શરીર ઉદ્દીપ્ત થાય ત્યારે ડાયા માણસો મનુસ્મૃતિનો આશ્રય લેવા દોડે છે. આને કહેવાય સેટાયર, આને કહેવાય કટાક્ષ, આને કહેવાય ચાબુક. બાલ્યવયમાં તો શિશુનું શરીર તાર મેળવેલી વીણાની જેમ સહેજ સહેજમાં ઝંકૃત થઈ ઉઠે છે. તંગ પણછવાળા મનુષ્યની જેમ સહેજ સરખા આઘાતથી અજ્ઞાન અગોચરની ગતિમાં શરગતિએ, શર એક ધારો, શર સંધાન એક આ દિશામાં, શરગતિએ દોટ મૂકે છે. મોટા થઈને આપણે શરીરની ઝાઝી વાત કરતા નથી, આપણે દેહાદેહીની ફિલસુફીને ડહોળીએ છીએ, ડહોળીએ છીએ. એમાંય કંઈક પડ્યું નથી પણ મજા આવે. આપણે કંઈક ઊંચા છીએ, જગતથી વધારે મોટા એલાઇટ ભદ્ર છીએ એવી છાપ પડે એટલે આપણે આવું ડહોળીએ છીએ. તો આ સુરેશ જોશી છે, એકદંત રાક્ષસના ખુલ્લા જડબા જેવું આ ઘર, મગરમચ્છ જેવી એની સિમેન્ટ ત્વચા. હવે સિમેન્ટ આપણે આપણા ઘરને જોઈએ તો એને આપણે આપણે શું જોઈએ એની, એવા સિમેન્ટને શું કહે છે, મગરમચ્છ જેવી સિમેન્ટ ત્વચા. મગરમચ્છની આવી ભૂખડી હોય અને થોડી ખરબચડી હોય. દાખલ થતા ઝીંચકો, ચીચવાતો, કચવાતો, ડાકળ ડચકારો, ઝૂલે પર ઝૂલે એના પર હવાનું પ્રેત. આ છે અમારું ઘર જ્યાં ચાલી રહી છે હરફર ત્રણ ચાર પડછાયેલ તણી. આ અસુરિયા લોક કોણ કરે એના શોક, માનવોનો મેળો નિશ્ચિન્ન, સૌ ચહેરાઓનો નર્યો સરવાળો. મારી જંઘાથી વહેતા શોણીતે ધોતો દીઠો દ્રૌપદીની સાડીઓને મેં દુશાસન. આ સુરેશ જોશી, હવે એની કવિતાની વાત મેં કહી કે આ આ જે મજા છે સુરેશ જોશી કે એવી સરસ રીતે પોતાની વાતો ક્યારેક મૂકતા જાય અને પછી થોડી ફિલોસોફી એટલે થોડી કવિતાથી આપણે સમાપન કરીએ. સાંજના વખતે ટેકડી પર ઊભા કરેલા થાંભલા પર ચડીને એક માણસ કશું જોવા ગયો. શું જોવા ગયો એની તે વિશે આધારભૂત માહિતી જાણવા મળી નથી, પણ અંધારામાં નીચે ઉતરવા જતા એ ખીલામાં ભેરવાયો અને એ જ દિશામાં મરણ પામ્યો. એનું નામ ઈસુ એમ કહેવામાં આવે છે. પોલીસને સંબંધ વિશે ખાતરી આપતા મૃતદેહનો કબજો સોંપવામાં આવશે. આટલીક નાનકડી વાર્તા, કેવડી મોટી વાત કરી દીધી એની અંદર. બે બંદૂકની ગોળી સાંજને વખતે સહેજ લટાર મારવા નીકળી હતી. કોઈ રામ રામ બબડતો ધૂની માણસ દેખાતો છતાં ન દેખતો એ ગોળીના માર્ગમાં આડે આવવાથી ગોળીના માર્ગમાં અંતરાય ઊભો થયો. એનું નામ મોહનદાસ હતું એમ કહેવાય છે. આવા ગાફેલ આમ બેધ્યાન ભરીને ફરે છે તેથી આવા અકસ્માત થાય છે, એ વિશે ભવિષ્યમાં કાળજી રાખે. અને જેને એક્સિડન્ટનું રિપોર્ટિંગ ચાલતું હોય ને એ જ ભાષામાં લખેલું છે, છાપાની ભાષામાં છે વાર્તા. અને આમ જુઓ તો કંઈ બીજું છે જ નહીં, ઘટનાએ અમે લાંબી નથી, છતાંય વાર્તા બની જાય છે. હવે પાછી ફિલોસોફી. તો માનવી દુભાય છે શા માટે? માનવી દુભાય છે શા માટે? અહોબત કે માસ્ટર્યમમાંથી આ છે. કેટલીક વાર દુભાઈને જ માનવી પોતાનું આગવાપણું પોતાની આગળ ને બીજાની આગળ પ્રમાણિત કરી શકે છે. દોસ્તોવ્સ્કીનું એક પાત્ર કહે છે, સજ્જનો તમે પોતે જ જાણો છો કે જો કોઈ કશા કારણ વિના દુભાઈ જાય તો જાણી જોઈને દુભાવવાનું ભોરી લે પછી એનો અંત ખરેખર દુભાઈ જવામાં જ આવે. યુદ્ધ પણ દુભાયેલા માણસે જ મચાવેલો ઉત્પાદ છે ને. એક બાજુ આત્મઘાત અને બીજી બાજુ હત્યા, આ બંને દુભાવવાના જ પરિણામ નથી? એષણાઓની અતૃપ્તિ એ દુભાવવાનું સૌથી મોટું કારણ છે. આજે હાલતાન ચાલતા લાગણી દુભાવ ટોળા જે આપણે ઉભા કરી દીધા છે ને, વાતે વાતમાં ઓફેન્ડ થવા માટે જ પેદા થયા હોય આપણું પૃથ્વી ઉપર, એની વાત એ જમાનામાં અસર્જકે કરેલી. એષણાઓની અતૃપ્તિ, તમારી ઈચ્છા મૂળ અધૂરી રહી ગઈ, તમારા જીવનમાં અધૂરપ છે એટલે તમે ગામથી દુભાવવા નીકળાશો, એટલે તમે ગામની સળી કરવા નીકળાશો, એટલે તમારે આ પ્રતિબંધિત કરવું છે, ઓલું બેન કરવું છે, ઓલું બંધ કરાવવું છે, ઓલું તોડફોડ કરાવવું છે. તો આ એષણાઓને ધર્મથી મર્યાદિત કરવાના પ્રયત્નો થયા છે અને એનું દમન સદાચારના અંગરૂપ પણ લેખવામાં આવ્યું છે. આમ છતાં હતાશા જેવું વિસ્ફોટક બળ બીજું નથી.
હતાશા છે ને વિસ્ફોટક છે. તમારા ફ્રસ્ટ્રેશન માંથી એંગર ઉભો થાય ને એંગર માંથી પછી ધડબડાટી થાય. માનવીની હોવાની સ્થિતિમાં જ આનું બીજ રહ્યું છે. એષણા એટલે ઈચ્છા અને એની તૃપ્તિ, આ સમીકરણ કદી સરખું બેસતું જ નથી. ધીમે ધીમે હતાશાનું ઝેર જમ્યા કરે છે. માનવીનો પુરુષાર્થ ગમે તેટલો વિસ્તરે, આખા બ્રહ્માંડનો નાશ કરવા સુધી વિસ્તરે, તો એષણાનો છેડો આવી ગયો એવું કહી શકાવાનું નથી. દરેક અતૃપ્ત એષણાથી માનવીનું અભિમાન છંછેડાય છે અને આ અતૃપ્તિના મૂળ કારણરૂપ ક્યાંક અન્યાય રહ્યો છે એવું માનવીને લાગવા લાગે છે. એટલે કોઈક સરસ છોકરી સાથે ચેટિંગ કરતું હોય કે એની ભેગો ફોટો મૂકતો હોય, એક એંગલ વાત કરું છું, છોકરી છોકરાનું એવું આવે એમાં, અમે કંઈ જેન્ડર બાયસ નથી બરાબર. અને કે કોઈ વેબ સિરીઝમાં એવું કંઈક દેખાતું હોય, કોઈ ફિલ્મમાં એવું દેખાતું હોય તો હા એટલે આ તો કેવું કરે છે, છી 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 કરતાં પહેલાં લાગણી દુભાવવાવાળા દોડવા લાગે બરાબર. કારણ કે એનું અભિમાન છંછેડાઈ ગયું, કારણ કે એને નથી મળ્યું, એને જલન છે. આ મૂળ અંદર ઈર્ષા બળતરા આની છે. સુરેશભાઈ આગળ કહે છે, નવો ખંડ શોધાયો, નક્ષત્રોને વિશે નવું નવું જાણ્યું, પણ હવે શોધેલું ખોવાઈ જાય એવું કોણ કરી આપશે? કેટલી મહત્વની વાત, શોધેલું ખોવાઈ જાય એવું કોણ કરી આપશે? માનવ જાતિને આજે કેટલું ભૂલવાની જરૂર છે. બધા યુદ્ધોના ઉજરડા હજી સ્મૃતિમાં અંકાયેલા છે, એથી વેરઝેરનો નાશ થતો નથી, આપણો નાશ થાય છે. વેરઝેરનો નાશ નથી થતો, આપણો નાશ થાય છે. અહીં ઇઝરાયલ પેલેસ્ટાઈનનો તાજો જ વિડીયો મેં હમણાં મૂકેલો છે, તમે જોજો, પડ્યો જ છે આની પહેલાનો, તો એમાં મેં આ જ કથા કહી છે, લંબા નથી. માનવી બુદ્ધને ભૂલે છે, ગાંધીને ભૂલે છે, પણ વેરઝેરને ભૂલતો નથી. કોલંબસે માનવ જાતિ પર ઉપકાર કર્યો કે અપકાર, કોઈ શોધાયેલો ખંડ પૃથ્વી તલ પરથી લુપ્ત થઈ જાય તો? આ જેટલું જાણ્યું એટલે એટલું દુઃખી કરે છે આપણને, એના કરતાં થોડુંક ડિલીટ પણ થાય, ઇરેઝ પણ થાય તો જીવન કેટલું સરળ થઈ જાય, કેટલી મજા આવે જીવવાની. આથી જ તો આપણે દિવસ રાતના પરિમાણ એના એ રહ્યા નથી. ક્ષણો તસ્તસ્તી બની જાય છે, સમય સહ્યો જતો નથી. કોઈ વાર શિરાઓમાં સમય સળકે છે, દર્દના ધબકારાની જેમ ધબકે છે, ત્યારે વિસ્મૃતિને આપણે ઝંખીએ છીએ. પણ વર્તમાન, નર્યો વર્તમાન આપણા નસીબમાં નથી. આપણી આંખો કેટલી ઊંડી છે અને કેટલું બધું સંગ્રહીને બેઠી છે, એ યાદોની ભૂતાવળ આપણને સતાવ્યા કરે છે અને એને કારણે આપણે દુઃખી થયા કરીએ છીએ. તો આ વાત જે છે એ સુરેશ જોશી છે, અને એક એમની મૃણાલ ઉપરની કવિતા, એના પઠનથી હું મારી વાતનું સમાપન કરું. બહુ અદભુત કવિતા એ પણ. મૃણાલ, તું કોણ, હું કોણ, આખી કવિતા મેં નથી લીધી, એનો એક અંશ લીધો છે, પણ એવા ખબર પડે કે કવિ કેવા હતા અને એનું એક જુદું પાસું પણ આવે, ફિલોસોફિકલ સિવાયનું પાસું, અને એ મિષ્ટ મધુર રોમેન્ટિક પાસાથી આપણે સમાપન કરીએ. મૃણાલ, તું કોણ, હું કોણ, મારા જખમને ટેકે ઊભી છે રાત, તારા શ્વાસે ખીલે છે સ્વર્ગના પારી જાત, હું દેશવટો ભોગવું છું આંસુના બિલોરી મહેલમાં, તારા સ્મિતનું પાનેતર લહેરાય છે હવામાં, હું દેશવટો ભોગવું છું આંસુના બિલોરી મહેલમાં અને તારા સ્મિતનું પાનેતર લહેરાય છે હવામાં, ઉર્વશીના નૃત્યભંગનો લય બહેલાવી મૂકે છે તારા ચરણ, કરોળિયાની ઝાડમાં ઝીલાયેલા ઝાકળની આંખે તાકી રહ્યું છે મારું મરણ. આ શબ્દોની મજા જુઓ, તમને કદાચ અટપટું લાગે, અઘરું લાગે, પણ આંસુના બિલોરી મહેલ, બિલોરી કાચ જે હોય ને, મેગ્નિફાઈંગ ગ્લાસ, મારા આંસુને કારણે તારી તારા વિયોગમાં આવા આંસુ છે, તારા સ્મિતનું પાનેતર, સ્મિત પાછું પાનેતર જેવું લહેરાય, ઝગમગ ઝગમગ, અને આ ઉર્વશીના નૃત્યભંગનો લય બહેલાવી મૂકે છે તારા ચરણ, આમ ઉર્વશી નૃત્ય કરતી હોય એવો આનંદ હતો અને એમાંથી તું ચાલી ગઈ, તારા ચરણ, કરોળિયાની ઝાડમાં ઝીલાયેલા ઝાકળની આંખે તાકી રહ્યું છે મારું મરણ. એટલે એ કરોળિયાની ઝાડ જેવી આખી આસપાસ બધું ગૂંચવાડો થઈ ગયો છે મારા મનમાં, અને એમાંથી એ ઝાકળનું બિંદુ જેમ હોય એમ હું તાકી રહ્યો છું. મૃણાલ, પૂછું એક વાત, તારી આંખોના અંધારિયા ભોયરામાં કોણ લટકે છે ઊંધે મસ્તકે? આજનો પ્રેમી જે કકળાટ કરે ને એવો જ કકળાટ છે, પણ શબ્દોની ગૂંથણી જુઓ, એ ભરતકામ જુઓ, ત્યાં સર્જક છે, ત્યાં સુરેશ જોશી છે. મૃણાલ, પૂછ્યું એક વાત, તારી આંખોના અંધારિયા ભોયરામાં કોણ લટકે છે ઊંધે મસ્તકે? તારી શિરાઓની ભૂલભુલામણીમાં કોણ સળગે છે જામગરીની જેમ? તારા સ્પર્શના અડાબીડ વનમાં કેટલા તે સંતાડ્યા છે મણિધર નાગ? તારી કાયાના સાગરમાં કોના ડૂબાડ્યા તે કાફલા સાથે સાથ? તારા શ્વાસના ખરલમાં કોણ ઘૂંટી રહ્યું છે ગરલ? મૃણાલ, મૃણાલ, સાંભળે છે તું? તને મેં જોઈ હતી એકવાર, લીલીછમ તળાવળીને લીલો લીલો ચાંદો, લીલી તારી કાયા અને લીલા એના ડંખ,
લાલ ચટક ઘા મારો અને ભર્યું એમાં લાલ ચટક મધ. જેને સમજાય એને સમજાઈ જશે આ વાત, ન સમજાય ફરીથી સમજવાની કોશિશ કરજો. એટલું અર્ઘુડું નટપટું નથી, પણ રેફરન્સ જોઈએ. લીલી જે વાત છે ને એની સાથે સાપ અને ઝેર અને એનું આકર્ષણ અને એની સુવાળી ત્વચા અને એની એ જે ગ્રીન ટોન જોડાયેલો છે. એટલે ઘણી વખત તમે સ્પાઈડરમેનમાં ગ્રીન ગોબલિન જેવા ગ્રીન વિલન પણ જોશો અમુક જગ્યાએ. અને લાલ ચટક ઘા મારો એ જે સ્વાદ ચાખી લીધો તારી સાથેના સહવાસનો, એનો લાલ ચટક ઘા મારો અને ભર્યું એમાં લાલ ચટક મધ, એને ચાખે લાલ લાલ કીડીઓની હાર, એની સંખ્યા ગણતી બેઠી ભૂવાની જમાત, મારી આંખે લીલો પડદો ઢળે લીલો ચારે ઘોર અંધાર. હવે અંધાર છે ચારે બાજુ, પેલી કીડી લાલ મધ મારી અંદર હોય એમ મીઠાશ હતી, પણ પછી જે ઘટનાઓ બની વિયોગની એને કારણે કીડી જેવી રીતે મધ એક પછી એક ટીપે 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 ચૂસી જાય ને, એમ મારા અસ્તિત્વને આ ઘટનાએ ચૂસી લીધું. આ વિયોગની, વિચ્છેદની, વિરહની આ કવિતા છે. આ જે છે એ પોએટિક સર્જકની મજબૂતાઈ છે. તો આ જે વાત છે અને એ વાત જે છે બહુ જ અદ્ભુત. કવિ સુરેશ જોશી પણ ખરા, નિબંધકાર પણ ખરા, લેખક પણ ખરા, વાર્તાઓ નવલકથાઓ પણ લખી, નવીનતાની વાત કરી, સમયથી આગળ ચાલ્યા ઇન્ટરનેશનલ લેવલના સર્જક આપણા ગુજરાતના જ. આપણે એમને યાદ કરીએ, એમને વાંચીએ, એમાંથી પસાર થવાની કોશિશ કરીએ. થોડુંક અઘરું અટપટું લાગે તો પણ એમાંથી પસાર થશું તો ક્યારેક ક્યારેક કંઈક નવું જડશે. મને પહેલાં બધું ઉપરથી જતું હતું, હજી ઉપરથી બધું જાય છે, એવું કંઈ નથી બધું જ આવડી જતું હોય, સમજાઈ જતું હોય, પણ જેમ જેમ સમજાતું જાય એમ ખબર પડતી જાય કે ઓહો આમાં આવા રેફરન્સ છે, આમાં આવી વાત છે, આમાં આ વાતને આવી રીતે ગૂંથીને મુકાઈ છે. સીધી રીતે નથી મુકાઈ, પણ આમ જુદી રીતે આખી મુકાઈ છે. તો આ જે વાત છે એ લાગે અટપટી, લાગે પેલી, પણ આમ એની અંદર જે મજબૂતાઈ છે સુરેશભાઈની, એ મજબૂતાઈ જેવી તેવી નથી. તો દોસ્તો, ફરી એકવાર પ્લેનેટ જેવીમાં કંઈક નવી વાતો લઈને ભેગા થઈ જશું. તમે સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરીને એલર્ટ ન કર્યું હોય અત્યાર સુધીમાં તો ફ્રી જ છે, અને બેલ આઇકોનનું બટન દબાવીને ઓલ સિલેક્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી તમે નવા નવા આવા વિડીયોના નોટિફિકેશન સાથે કનેક્ટ રહી શકો. અને મળતા રહીશું. તો આ સુરેશ જોશીને યાદ કરજો. 100 વર્ષ એટલે આખું વર્ષ, આમ તો ખરેખર મેઘાણીની 125મું એ વર્ષ છે, સુરેશ જોશીની 150મું વર્ષ આમ પૂરું થયું છે. તો વાંચો ને બંનેને, તો એટલું તો કરો, ઘરમાં જ બેસવાનું છે મોટા ભાગે. સરકાર પણ આપણને કહે છે ઘરમાં બેસો, તો ઘરમાં બેસીને શું કરશું, આ કરશું. તો જલસા કરીએ, અને સુરેશ જોશી જેવા સર્જક પાસેથી એમની આંગળી પકડીને કંઈક નવું નવું શીખતા, જાણતા અને માણતા રહીએ. એવી જ જિંદગી છે, એવા નવા નવા રંગો પૂરતા રહીએ.